हेमचंद्राचार्य उत्तर गुजरात यूनिवर्सिटी पाटण द्वारा जुदा जुदा विषयना पीएचडी प्रवेश माटे प्रवेश परीक्षा नो कार्यक्रम जाहिर करवामां आव्यो हतो, जेमां 1600 उपरांत विद्यार्थीओ तारीख 22, 23 अने 24 नवेम्बर दरमियान परीक्षा आपनार हता, परंतु यूनिवर्सिटीना सत्ताधीशो आटला दिवस सुधी ऊंघता रह्या हता अने आजे परीक्षा शुरू थवाना एकाद बे दिवस पहेला ज ऊंघमांथी सफाळा जागीने चूंटणीनुं बहानुं काढी परीक्षा रद्द करी देता तेमज आ परीक्षा रद्द करायु होवानुं अंगे फॉर्म भरनार कोई पण उम्मेदवारोने एसएमएस थी जाण करवानी तस्की पण नहीं लेता। अमदावाद, वडोदरा, सूरत, नवसारी ने बॉम्बे सुधीना परीक्षार्थीओ समय अने पैसा खर्चीने पाटण यूनिवर्सिटी खाते आव्या हता अने धरम धक्को खावो पड्यो हतो। दूर दूर थी पाटण आवेला अनेक परीक्षार्थीओ रोषे भराया हता अने यूनिवर्सिटीना सत्ताधीशो अने तेमना वहीवट सामे भारे आक्रोश ठालव्यो हतो। प्रजापति मयंक एचएनजीयू नो स्टूडेंट छू अने हाल पीएचडी नी एंट्रन्स एक्जाम माटे आपवा आव्यो हतो, पण अहींया आवतानी तरत ज खबर पड़ी कि एंट्रन्स एक्जाम छे ए केन्सल रहेल छे, अने काल राते ए एक्जामना न्यूज एमने बहार पाड्या छे, पण वेबसाइटमां अत्यार सवारे अपडेट थया छे। एना कोई जाण माटे टेक्स्ट मेसेज नथी के कोई वेबसाइटमां हतुं नहीं, अने आज सवारे ज वेबसाइटमां डाउनलोड थता हता कॉल लेटर, तो आचारसंहिता तो 15 दिवस पहेलानी लागेली छे, तो અત્યારે હાલ અત્યારે એક જ દિવસમાં કઈ રીતે ઊભું થયું કે એક્ઝામ બંધ રહેવી જોઈએ? અને આ બાબતે મારી માંગણી છે કે વીસી કે તો ગમે તે કાર્યકર્તા જે અધ્યક્ષ હોય એને રિટાયર કરવા જ જોઈએ, આ બાબતે સસ્પેન્ડ કરી દેવા જોઈએ, અને આ કયા કારણોસર તકલીફ ઊભી થઈ એનો જવાબ દરેક પીએચડીની એન્ટ્રન્સ એક્ઝામ આપતા સ્ટુડન્ટને જોઈએ। કેટલાક પરીક્ષાર્થીઓ રોષે ભરાઈને જણાવ્યું હતું કે આટલી મોટી યુનિવર્સિટી હોવા છતાં અહીં નથી રજિસ્ટ્રાર હાજર નથી કે કુલપતિ, જેને પૂછીએ તે એકબીજાને ટોપી આપી રહ્યા છે કે અમને ખબર નથી, અમારી જવાબદારી નથી, અમુકને મળો, અમુકને પૂછો, શું યુનિવર્સિટીનો વહીવટ આવો જ ચાલતો હશે? એવા ગંભીર સવાલો અન્ય યુનિવર્સિટીઓમાંથી આવેલા ભણેલા ગણેલા યુવા વર્ગે વ્યક્ત કર્યો હતો। આજે અમે રજૂઆત કરવા આવ્યા તો પહેલા વીસીએ જેને ચાર્જ સોંપ્યો હતો જે વ્યવસ્થાનું, એ આપણે કોટાવાલા કોલેજમાં સર છે એમને કહ્યું, તો એ પણ હાથ ઊંચા કરી દીધા છે કે આમાં હું જવાબદાર નથી કોઈ, આમાં તમે પોતે વીસીને મળી લો। અને વીસી ઓલરેડી અહીંયા વીસીના સ્ટાફ મેમ્બરો એમ કહે છે, વીસી ઓલરેડી ચાર દિવસથી તો બહાર ફરીને આવ્યા જ હતા, છતાંય આજે વિસનગર ગયા છે, એટલે અમને લાગે છે ઘરમાં જ સૂતા છે, પણ બહારનું કાઢે છે, અને કોલ કરવા છતાંય એ બોલે છે વિસનગર, તો ચાલુ નોકરી વિસનગર કઈ રીતે ગયા? અને એક મહિલાએ જણાવ્યું કે હું વડોદરાથી અડધી રાતે પાટણમાં આવીને અહીંયા ગેસ્ટ હાઉસમાં રોકાઈ સવારે યુનિવર્સિટીમાં પરીક્ષા આપવા આવી ત્યારે ખબર પડી કે પરીક્ષા રદ કરવામાં આવી છે અને બહારનું પણ ચૂંટણીનું આગળ ધરવામાં આવ્યું છે, તો શું યુનિવર્સિટીના કુલપતિ કે પીએચડી પરીક્ષાનું આયોજન કરનારા સત્તાધીશોને વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ એની ખબર નહીં હોય? આવી છું અને પીએચડી ની એન્ટ્રન્સ એક્ઝામ માટે અમે કાલે રાત્રે 7 વાગે સ્કૂલ ભરી અને કાલે રાત્રે 7 વાગે નીકળેલા, પ્રિન્સિપલને રિક્વેસ્ટ કરેલી કે અમને સીએલ આપો, સીએલ મૂકી અને ત્યાંથી અહીં નીકળેલા એન્ટ્રન્સ એક્ઝામ આપવા માટે રાતે હોટલમાં રોકાય, અડધી રાત્રે પાટણ પહોંચ્યા, અહીંયા હોટલમાં રોકાયા, એના પછી સવારે અહીંયા આવીએ છીએ 9 વાગે, તો અહીંયા એવું કહે છે કે પીએચડી ની એક્ઝામ કેન્સલ થઈ છે। કેમ કેન્સલ થઈ? તો કે આચારસંહિતા લાગી છે। શું આચારસંહિતા આજે જ લાગી છે? શું એ લોકોએ ટેબલ નીચેથી પૈસા લીધા કે શું? કે પીએચડી ના એ લોકોના જે સ્ટુડન્ટ છે એ લોકોએ ફિક્સ જ કરી નાખ્યા છે, એવું જ લાગે છે કે એમને ફિક્સ છે કે આ લોકોને લેવાના છે, એટલે એ લોકોએ પહેલાથી નક્કી જ કરેલું છે કે આ વ્યક્તિ હાજર નથી। પહેલાને પૂછે તો એ કહે છે કે આની ઉપર ચાર્જ છે, એને પૂછે તો એ હાથ ઊંચા કરી નાખે છે, વીસી બહાર ગયા છે, પહેલા વ્યક્તિએ એવું કીધેલું કે વીસી બહાર ગયા છે, 4 દિવસથી બહાર હતા તો આયા નથી, અને આજે એ વીસીને ફોન કર્યો એટલે વીસી એવું કહે છે કે હું વિસનગર છું, તો આ શું બધા એકબીજા પર બાના કાઢે છે? અનેક મહિલાએ તો પીએચડીની પરીક્ષામાં તેમના મળતીયા માણસોને પાસ કરવા માટે સેટિંગ કરીને પૈસા લઈને આ પરીક્ષા રદ કરવાનું ષડયંત્ર રચ્યું હોવાનો પણ ગંભીર આક્ષેપ કર્યો હતો। આમ યુનિવર્સિટીના પીએચડીની પરીક્ષાને લઈને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની આબરૂનું ધોવાણ થવા પામ્યું છે। દૂર દૂરથી આવેલા પરીક્ષાર્થીઓ મોટો ધક્કો થતા યુનિવર્સિટીના કુલપતિ, રજિસ્ટ્રાર અને અન્ય જવાબદાર અધિકારીઓને પરીક્ષાર્થીઓની ટોકીનો ભાગ બનવું પડ્યું હતું। આમ યુનિવર્સિટીની પીએચડીની પરીક્ષાને લઈને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનું આબરૂનું ધોવાણ થવા પામ્યું છે। દૂર દૂરથી આવેલા પરીક્ષાર્થીઓને મોટો ધક્કો થતા યુનિવર્સિટીના કુલપતિ, રજિસ્ટ્રાર અને અન્ય જવાબદાર અધિકારીઓને પરીક્ષાર્થીઓના ટીકાનો ભોગ બનવું પડ્યું હતું।